નું આયોજન કરાયું હતું. શિલ્પારંભ દ્વારા ગિફ્ટ સિટી ખાતે મેરેથોનમાં 21 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ મુક્ત ભારત, સારું સ્વાસ્થ્ય. શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2024ના બ્રાન્ડ એમ્બેસેડર મેરીકોમ હતા. રન 2024 સિઝન 2માં 20,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો અને આંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ તેમાં ભાગ લીધો. આ મેરેથોનમાં 3 દોડનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દોડવીરોને ટી શર્ટ, મેડલ અને એઇમ્સ સર્ટિફાઈડ આપવામાં આવ્યા અને મેરેથોનમાં જીત મેળવનારને 12 લાખ સુધીનું ઇનામ પણ અપાયું હતું. અગાઉ 2023માં 15,000 દોડવીરોએ તેમાં ભાગ લીધો હતો. ગિફ્ટ સિટી ખાતે આજે સવારે હાફ મેરેથોનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મેરીકોમ દ્વારા આ મેરેથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી અને જુદી 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની દોડ ચાલુ કરવામાં આવી હતી, જેમાં 21 કિલોમીટર દોડમાં ભાગ લેનાર ખેલાડીએ પોતાનો અનુભવ કેવો રહ્યો તે વિશે અમારી ચેનલ સાથે વાતચીત કરી, તેમજ ત્યાં રાખેલા ઘણા બધા સ્ટોલમાંથી એક કંપનીના સ્ટોલના ડાયરેક્ટર દ્વારા આ મેરેથોનમાં કેવો અનુભવ રહ્યો તે અંગે પણ અમારી સાથે વાતચીત કરવામાં આવી. અમારી આ 109મી હાફ મેરેથોન હતી. મેં મારા મેરેથોનની શરૂઆત 2011માં રિલાયન્સ સાબરકાંઠા મેરેથોન કરી હતી. અત્યાર સુધીનો મારો બેસ્ટ ટાઈમ આવે છે 1 કલાક ડિસ્ટન્સ. બહુ ઘણું સારું આયોજન છે અને આવી મેરેથોન આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થાય તો શું વધારે રનરોને પ્રોત્સાહન મળે અને જે અમને મોટું છે ડ્રગ ફ્રી, અત્યારના જે યંગસ્ટરો ડ્રગ ઉપર, દારૂ ઉપર જે ચડી રહ્યા છે તો ફિટનેસનું એમને કંઈ નોલેજ નથી, તો એ બાને એ લોકો ફિટનેસ તરફ વળશે અને ખોટી નશાખોરીથી દૂર રહેશે. આજના યુવાનોને ડ્રગ ફ્રી રહેવા માટે પ્રેરિત કરે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી પેપર ફૂટ્યું છે, જેમાં એનસીસી સર્ટિફિકેટ